कांग्रेस પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના મરણીય પ્રયાસ કરી રહી છે ત્યારે લેખક રામચંદ્ર ગુહા પોતાના પુસ્તક ધ લોંગ લાઈફ એન્ડ લિંગરિંગ ડેથ ઓફ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ માં લખે છે કે કોંગ્રેસ એક એવી પાર્ટી છે જેણે સ્વતંત્રતા આંદોલનનું નેતૃત્વ કર્યું ભારતને એકજૂટ કર્યું અને તેના ઉત્કૃષ્ટ નેતાઓ પાસે માત્ર રાષ્ટ્રીય નહીં પરંતુ સાર્વત્રિક દ્રષ્ટિ હતી कांग्रेस પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના મરણીય પ્રયાસ કરી રહી છે રાજકીય વિશ્લેષકો માને છે કે જો કોંગ્રેસની રાજનૈતિક પકડ હજુ પણ ઢીલી પડશે તો તે એક ઇતિહાસ બનીને રહી જશે લેખક રામચંદ્ર ગુહા પોતાના પુસ્તક ધ લોંગ લાઈફ એન્ડ લિંગરિંગ ડેથ ઓફ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં લખે છે કે કોંગ્રેસ એક એવી પાર્ટી છે જેણે સ્વતંત્રતા આંદોલનનું નેતૃત્વ કર્યું ભારતને એકજૂટ કર્યું તેના ઉત્કૃષ્ટ નેતાઓ પાસે માત્ર રાષ્ટ્રીય નથી પણ સાર્વત્રિક દ્રષ્ટિ હતી ગુહા નોંધે છે કે પાર્ટીના ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનું અંતર જોતા માલુમ થાય છે કે ઇતિહાસમાંથી કંઈ નથી શીખ્યું 1900 ના દાયકાની શરૂઆતમાં વાઇસરોય લોર્ડ કર્ઝને જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પોતાના પતન તરફ જઈ રહી છે અને ભારતમાં રહેતા મારી સૌથી મોટી મહત્વાકાંક્ષામાંથી એક શાંતિપૂર્ણ નિધન માટે તેની મદદ કરવાની છે આજે કોંગ્રેસના રાજકીય વિરોધીઓ પાસે કર્ઝનની જેમ કોંગ્રેસ મુક્ત ભારતનું સ્વપ્ન છે અને તેના શાંતિપૂર્ણ નિધનની રાહ જોઈ રહ્યા છે ब्यूरो रिपोर्ट जीएस